गगन में बहके पवन में हर एक मन में सद्भावना। नमस्कार विद्यार्थी मित्रों, હું જીતેશ પરમાર સદભાવના યુટ્યુબ ચેનલમાં આપ સૌ વિદ્યાર્થીનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 6 વિષય ગણિત પ્રકરણ નંબર 1 સંખ્યા પરિચય વિશે વાત કરવાના છીએ। મિત્રો, તમે ધોરણ 5 સુધીમાં સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર વિશે શીખી ગયેલા છો, બરાબર ને? એ તમને આવડતા જ હશે, અને કદાચ હજી તમને ગુણાકાર અને ભાગાકાર ન આવડતા હોય તો અત્યારે ઘરે બેસીને એની પ્રેક્ટિસ કરજો, કેમ કે 6 ધોરણમાં ગણિત શીખવા માટે ખૂબ ઉપયોગી બનશે। એ સિવાય તમે ધોરણ 5માં થોડુંક શીખેલા છો, એનું પુનરાવર્તન કરી અને થોડુંક એક નવું શીખીએ એમાં, તો તમે ધોરણ 5ની અંદર સંખ્યાઓની સરખામણી વિશે શીખી ગયેલા છો। સંખ્યાની સરખામણી એટલે શું? તો કે આપેલી સંખ્યામાંથી નાની સંખ્યા અને મોટી સંખ્યા નક્કી કરવી। અહીંયા ઉદાહરણ આપેલું છે, 92, 392, 4456 અને 89421। આ સંખ્યામાંથી સૌથી નાની સંખ્યા કેવી હોય? તો તમે કહી શકો કે 2 અંકની એક સંખ્યા છે, કઈ? 92। આ કહેવાય સૌથી નાની સંખ્યા। અને આમાંથી જો સૌથી મોટી સંખ્યા નક્કી કરવી હોય તો કે જે 5 અંકની સંખ્યા દેખાય છે, અંક ઉપરથી તમને ખબર પડી જાય કે આ જે 89421 છે એ કેવી છે, સૌથી મોટી સંખ્યા છે। આ તમે ધોરણ 5માં શીખી ગયેલા છો। એક બીજું ઉદાહરણ જોઈએ કે જેમાં આપણને બધી સંખ્યા છે 4 અંકની જ દેખાય છે, 4080, 4820, 5002, 6842। હવે આમાંથી તમારે સૌથી નાની સંખ્યા અને મોટી સંખ્યા નક્કી કરવી હોય તો તમે કહેશો કે સૌથી નાની સંખ્યા કઈ? તો કે 4080। અને સૌથી મોટી સંખ્યા છે એ કેવી હોય તો કઈ કહેશો? 6842। આના વિશે તમે ધોરણ 5માં શીખી ગયેલા છો। એ સિવાય તો બીજું શીખેલા હતા કે તમે કેટલી સંખ્યા બનાવી શકો છો। અહીંયા તમને 4 અંકની સંખ્યા આપેલી છે, આ 4 અંકનો ઉપયોગ કરીને તમારે સંખ્યા બનાવવાની છે। તો તમારા 4 અંકનો ઉપયોગ કરીને સંખ્યા બનાવી હોય તો તમે કહો કે 7835, હા, તો આવી સંખ્યા છે એ લઈ શકાય છે। પણ એના બદલે તમે કહો કે 7735 બનાવી શકાય, તો કે ના, આવી સંખ્યા બનાવી શકાય ને? કેમ? તો કે આમાં જો 7 કેટલી વખત આવે છે? 2 વખત, એટલે આવી સંખ્યા ચાલે ને? આના સિવાય બીજી લખવી હોય તો તમે કહીએ કે 8735, હા, આ ચાલે। પછી 7538, તો કે આ પણ ચાલે। હવે આ બધી સંખ્યામાંથી સૌથી મોટી સંખ્યા મારે બનાવી હોય તો આ 4 અંકનો જ ઉપયોગ કરીને, તો સૌથી મોટી સંખ્યા કઈ બને? તો કે સૌથી પહેલા એનો મોટો અંક લખો, આપેલી સંખ્યામાંથી કયો થાય? 8, પછી 7, પછી 5 અને 3, તો કે 8753 એ આપેલા 4 અંકમાંથી બનતી સૌથી મોટામાં મોટી સંખ્યા છે। સૌથી નાની સંખ્યા લખવી હોય તો એનાથી ઉલટું, 3, 5, 7 અને 8, એટલે કે 3578 એ કેવી બનશે? સૌથી નાનામાં નાની સંખ્યા આ 4 અંકનો ઉપયોગ કરીને। બીજું એક ઉદાહરણ લઈએ કે સંખ્યા આપેલી છે 9, 4, 2 અને 1, આ 4 અંકનો ઉપયોગ કરી અને 4 અંકની સંખ્યા બનાવવાની છે, તો તમે કહી શકો કે 9421, હા, આ સંખ્યા લઈ શકાય છે। પણ એના બદલે તમે કહો કે 9, 4, 4 અને 1, એટલે કે 9441 લઈ શકાય, તો કે ના, બીજી કોઈ સંખ્યા આમાંથી બને ખરી? તો કે હા, લઈ શકો, કઈ? 1249, એટલે કે 1249, 2491, હા, આ બધી સંખ્યા લઈ શકાય, પણ આ 2 અંક જે આવી જાય 4 2 વખત એવી સંખ્યા લઈ શકાતી નથી। હવે આ જ સંખ્યામાંથી સૌથી મોટી સંખ્યા બનાવી હોય તો કે સૌથી પહેલા મોટો અંક લખવાનો, સૌથી મોટો અંક એટલે કયો? 9, 9, પછી 4, પછી 2 અને 1, એટલે સૌથી મોટી સંખ્યા કઈ બનશે? 9421। સૌથી નાની સંખ્યા લખવી હોય તો 1, 2, 4 અને 9, એટલે કે 1249, આ પણ તમે ધોરણ 5માં શીખી ગયેલા છો।
આગળ વિદ્યાર્થી મિત્રો આપણે ચડતો ક્રમ અને ઉતરતો ક્રમ વિશે પણ તમે ધોરણ 5માં શીખી ગયેલા છો. ચડતો ક્રમ એટલે શું? તો કે ચડતો ક્રમ એટલે સૌથી નાનાથી સૌથી મોટાની ગોઠવણી. એટલે તમને કોઈ સંખ્યા આપી હોય એમાંથી તમારે સૌથી નાની સંખ્યા સૌથી પહેલાં લેવાની, અહીંયાથી જે આગળ મોટી સંખ્યા હોય એના તરફ આગળ વધવાની. અહીંયા એક ઉદાહરણ આપેલું છે, સંખ્યાઓ છે 42, 40, 308, 509 અને 708. આ સંખ્યાઓને ચડતા ક્રમમાં ગોઠવો. આ ચડતો ક્રમ એટલે શું? તો કે સૌથી નાનાથી મોટાની ગોઠવણી. આ સંખ્યામાંથી જુઓ તો સૌથી નાની સંખ્યા એટલે કઈ? તો કે સૌથી નાની સંખ્યા આવે 40. એનાથી મોટી સંખ્યા જુઓ તો કે 42. એનાથી મોટી સંખ્યા તો કે 308. એનાથી મોટી સંખ્યા તો કે 509. અને સૌથી મોટી સંખ્યા તો કે 708. તો આ વાત થઈ મિત્રો ચડતા ક્રમે. ચડતો ક્રમ એટલે તો કે સૌથી નાનાથી સૌથી મોટાની ગોઠવણી. બીજું એક ઉદાહરણ જોઈએ કે સંખ્યા આપેલી છે 50, 54, 42, 48 અને 60. આ સંખ્યાઓને પણ આપણે ચડતા ક્રમમાં ગોઠવવી છે. આ ચડતો ક્રમ એટલે શું? તો કે સૌથી નાનાથી મોટા તરફની ગોઠવણી. સૌથી નાની સંખ્યા આમાં જોવો તો કઈ આવશે વિદ્યાર્થી મિત્રો? તો કે 42. એનાથી મોટી જોવો તો 48. એનાથી મોટી 50. એનાથી મોટી 54. અને એનાથી મોટી તો કે 60. આના વિશે પણ તમે ધોરણ 5ની અંદર ભણી ગયેલા છો. તો આ વાત થઈ ચડતા ક્રમ વિશે. એનાથી ઉલટો તો કે ઉતરતો ક્રમ. ઉતરતો ક્રમ એટલે શું? તો કે ઉતરતો ક્રમ એટલે સૌથી મોટાથી સૌથી નાનાની ગોઠવણી. શું? ઉતરતો ક્રમ એટલે સૌથી મોટાથી સૌથી નાનાની ગોઠવણી. ઓલા ચડતા ક્રમ કરતાં ઉલટું, કે જે સૌથી મોટામાં મોટી સંખ્યા હોય એને પહેલાં લખવાની અને નાની સંખ્યા રહી એને છેલ્લે. ઉપરનું ઉદાહરણ જ ફરીથી લઈએ, 42, 40, 308, 509 અને 608 આવી સંખ્યા આપેલી છે. આ સંખ્યાઓને ઉતરતા ક્રમમાં ગોઠવો. શેમાં? ઉતરતા ક્રમમાં. ઉતરતો ક્રમ એટલે એમણે કીધું મોટાથી નાના તરફની ગોઠવણી. એટલે સૌથી પહેલી સંખ્યા આવે 708, પછી એનાથી નાની કઈ? તો કે 509. એનાથી નાની તો કે 308. એનાથી નાની જોવો તો વિદ્યાર્થી મિત્રો કઈ આવશે? 42. અને સૌથી નાની તો કે 40. તો આ વાત થઈ ઉતરતો ક્રમ વિશે. શું કહેશો? સૌથી મોટાથી સૌથી નાનાની ગોઠવણી એટલે ઉતરતો ક્રમ, અને ચડતો ક્રમ એટલે સૌથી નાનાથી મોટાની ગોઠવણી. આગળ તમે અંકોની અદલા બદલી વિશે શીખી ગયા હતા, કે અંકોની અદલા બદલી કરી અને સૌથી નાની અને મોટી સંખ્યા બદલા. તો અહીંયા એક સંખ્યા આપેલી છે 182. આ ત્રણ અંકોની અદલા બદલી તમારે કરી અને સૌથી નાની સંખ્યા અને સૌથી મોટી સંખ્યા લખવાની છે. આ 1, 8 અને 2 આ ત્રણ અંકોની અદલા બદલી કરી અને સૌથી નાની અને મોટી સંખ્યા લખવી છે. સૌ પ્રથમ આપણે સૌથી નાની સંખ્યા લખવી હોય તો કઈ રીતે લખશો? તો કે 1, 2 અને 8 એટલે કે 128. અને સૌથી મોટી સંખ્યા લખવી હોય તો એનાથી ઉલટું 8, 2 અને 1. આ 182ને તમે અંકોની અદલા બદલી કરી અને સૌથી નાની અને મોટી સંખ્યા લખી શકો છો. બરાબર વિદ્યાર્થી મિત્રો, બીજું ઉદાહરણ લઈએ કે 9, 8 અને 4 આ અંકોની અદલા બદલી કરી સૌથી નાની અને સૌથી મોટી સંખ્યા લખો. આ અંકોની અદલા બદલી વિશે પણ તમે શીખેલા છો ને? તો આના ઉપરથી સૌથી નાની સંખ્યા લખવી હોય તો પહેલાં સૌથી નાનો અંક એટલે કે 4, 8 અને પછી 9. સૌથી મોટી સંખ્યા લખવી હોય તો એનાથી ઉલટું 9, 8 અને 4. તો આ વાત થઈ અંકોની અદલા બદલી વિશે. આગળ વાત કરીએ તો સ્થાન કિંમતનું પુનરાવર્તન, એટલે એના અંતર્ગત વિસ્તરણ તમે શીખી ગયેલા છો. ઉદાહરણ લે કે સંખ્યા 78 આપેલી છે, તો એના બરાબર આપણે કહીએ કે 70 વત્તા 8. આમ લાગી શકે ને કે 78 બરાબર 70 વત્તા 8. તો એનું વિસ્તરણ આ પ્રમાણે થાય, 7 × 10 વત્તા 8 × 1. બીજું એક ઉદાહરણ, 5278. તો આને તમે સરવાળાના સ્વરૂપે દર્શાવો તો એવું કહ્યું કે 5000
વત્તા 200 વત્તા 70 વત્તા 8. હવે આના વિસ્તરણ લખવું હોય તો કે 5 × 1000, 2 × 100, 7 × 10 અને 8 × 1. આ થઈ ગયું એનું વિસ્તરણ. પછી આગળ વાત કરીએ કે સંખ્યા છે 8498. આના બરાબર લખવું હોય તો કે 8000 + 400 + 90 + 8. વિસ્તરણ લખવું હોય તો કે 8 × 1000, 4 × 100, 9 × 10 અને 8 × 1. તો કે આ થઈ ગયું સંખ્યાઓનું વિસ્તરણ. હવે આ બધું તમે ધોરણ 5 સુધીમાં ભણીને આવેલા છો. હવે જે 6ઠા ધોરણથી 9 ચાલુ થાય છે તે અહીંયાથી અલ્પવિરામનો ઉપયોગ. તમે ક્યાં મોટી સંખ્યા લખતા હોય તો એની વચ્ચે ક્યાંક અલ્પવિરામ જોયેલા હશે. આ અલ્પવિરામનો ઉપયોગ મુખ્યત્વે 2 પદ્ધતિઓ છે અમલમાં. 2 પદ્ધતિઓ કઈ કઈ? તો કે એક તો ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ અને બીજી આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિ. આ 2 પદ્ધતિઓમાં તફાવત ક્યાં છે એ ખાસ જોવાનું છે. તો કે ભારતીય પદ્ધતિ પ્રમાણે જો તમે અલ્પવિરામ મૂકતા હોય તો એમાં એકમ, દશક, સો, હજાર, લાખ અને કરોડ આ રીતે કઈ આગળ હાલી. અને અલ્પવિરામ ક્યાં? તો કે પ્રથમ જે અલ્પવિરામ છે એ જમણી બાજુએથી ચાલુ કરીને 3 અંક પછી આવે. દાખલા તરીકે આપણે કોઈ સંખ્યા લખીએ 4 0, આ સંખ્યા છે, તો કે જમણી બાજુએથી ચાલુ કરો 1, 2 અને 3, એટલે આયા પહેલું અલ્પવિરામ આવે ભારતીય પદ્ધતિ પ્રમાણે લખતા હોઈએ ત્યારે. બીજું અલ્પવિરામ જમણેથી બીજા 2 અંકો બસે, એટલે આ જે પહેલું અલ્પવિરામ હોય ત્યાંથી બીજા 2 અંકો પછી આવે. એટલે એવું કહીએ કે જમણેથી 5મા અંકે આવે. ઉદાહરણ તરીકે એક સંખ્યા લખીએ કે પહેલું જે અલ્પવિરામ છે એ તમે જમણેથી 3 અંક પછી મૂકશો, એટલે કે આ પહેલું અલ્પવિરામ. અને બીજું અલ્પવિરામ ક્યારે? તો એના પછીના 2 અંક, એટલે કે 9 થી આગળ અને 7ની વચ્ચે આવે. કયું? બીજું અલ્પવિરામ. એ જ રીતે ત્રીજું અલ્પવિરામ છે એ જમણેથી હજુ આગળના 2 અંક, એટલે જમણી બાજુએથી ગણતા હોય તો કેટલામાં અંકે આવે? 7મા અંકે આવે. એટલે આની આગળ આપણે 2 છોડી દઈએ તો બીજું અલ્પવિરામ છે, ત્રીજું અલ્પવિરામ છે એ 7 અંક પછી આવે. એ જ રીતે આંતરરાષ્ટ્રીય પદ્ધતિ પ્રમાણે જુઓ તો એમાં આપણા ભારતીય પદ્ધતિ કરતાં થોડુંક અલગ છે. એમાં એકમો કઈ રીતે? તો કે શરૂઆતમાં એકમ, દશક, સો, હજાર, આયા સુધી તો જો આપણામાં હતો એકમ, દશક, સો, હજાર. આપણે ત્યાર પછી લાખ આવે, આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં મિલિયન એકમ આવે, અને એનાથી મોટો એકમ છે એ બિલિયન એકમ આવે. હવે આમાં અલ્પવિરામ કઈ રીતે? તો કે પ્રથમ જે અલ્પવિરામ છે એ જમણેથી 3જા અંક પછી, જે આપણે ભણાવ્યું જમણેથી 3જા અંક પછી આવે. ત્યાર પછીના જે અલ્પવિરામ છે એ ક્રમિક 3 અંક પછી આવે. એટલે આપણે ત્યાર પછી ક્રમિક 2-2 અંકે અલ્પવિરામ આવતા આંતરરાષ્ટ્રીય પદ્ધતિ પ્રમાણે લખતા હોય તો અલ્પવિરામ છે પહેલું જમણેથી 3 અંક પછી, પછી 3 સંખ્યા પછી આવે. ઉદાહરણ તરીકે આપણે કોઈ સંખ્યા લખીએ. હવે આમાં આંતરરાષ્ટ્રીય પદ્ધતિ પ્રમાણે તમારે અલ્પવિરામ મૂકવું છે. તો પહેલું અલ્પવિરામ છે એ તમે 4 અને 8ની વચ્ચે, અને જે બીજું અલ્પવિરામ છે ત્યાર પછીના 3 અંકો, એટલે કે આ રીતે ક્રમશ અલ્પવિરામ છે એ આગળ ચાલે. આ ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, અલ્પવિરામનો જે ઉપયોગ છે એ આપણે 2 પદ્ધતિ પ્રમાણે કરીએ છીએ. પહેલી કઈ? તો કે ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ, અને બીજી આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિ. ભારતીય પદ્ધતિ પ્રમાણે જો તમે લખતા હોય તો પહેલું અલ્પવિરામ છે એ જમણેથી 3 અંક પછી, ત્યાર પછીનું 5મા અંક પછી, અને ત્રીજું જે અલ્પવિરામ છે એ 7મા અંક પછી આવે. આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં થોડુંક અલગ, કે પહેલું જે અલ્પવિરામ છે એ જમણેથી 3 અંક પછી, ત્યાર પછીનું જે અલ્પવિરામ છે ક્રમિક એ બીજી 3 સંખ્યાઓ પછી આવે.